તેમણે કહ્યું કે દેશમાં 20 પરિવારો રહેતા હોય ત્યાં વીજળીનું કનેક્શન આપવાની જોગવાઈ છે, પણ રાજ્ય સરકારે આદિવાસી પરિવારોની નિવાસ પદ્ધતિને ધ્યાને રાખી માત્ર 10 ઘર હોય તેવા ફળિયા વિસ્તારોને પણ વીજ જોડાણથી આવરી લેવામાં આવે છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આદિજાતિ વિસ્તારોના બાળકો વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં કનેક્ટિવિટીની વધુ સુવિધા આપવા મોબાઈલ કનેક્ટિવિટી માટે 500 નવા મોબાઈલ ટાવર ઊભા કરવાના છીએ। આ માટે બજેટમાં આ વર્ષે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। મુખ્યમંત્રીશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે આદિજાતિ વિસ્તારના આ વિકાસ કામો અમૃત પર્વ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। તેમણે ઉમેર્યું હતું કે આઝાદી માટે સ્વાતંત્ર્ય વીરોએ લડત ચલાવી હતી અને આઝાદી પછી દેશની રક્ષા માટે સરહદે સૈનિકો રાષ્ટ્રસેવા કરે છે, તેમ આપણે સૌ પાણી વીજળી બચાવી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીને પણ દેશસેવા કરી શકીએ। સૌને સાથે મળીને વિકાસ કામોમાં આગળ વધવા અપીલ કરતા મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારને મળેલી પશુ દવાખાના, આંગણવાડી, શાળાના ઓરડા વગેરેની વિકાસ ભેટથી વિકાસની ગતિમાં વધુ વેગ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે છોટાઉદેપુર જિલ્લા પંચાયતને ભારત સરકાર દ્વારા 2021ના વર્ષમાં દીનદયાળ સશક્તિકરણ પુરસ્કાર મળવા અંગે પણ સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા। ઘેર ઘેર પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ કરાવવું એ રાજ્ય સરકારનું લક્ષ્ય છે, એનો ઉલ્લેખ કરતા આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે રૂપિયા 250 કરોડના ખર્ચે પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। માતા નર્મદાનું પાણી આ વિસ્તારમાં આપવાનો વ્યાપક પ્રબંધ કર્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન રાજ્યના 14 જિલ્લામાં વસતા આદિજાતિ પરિવારોને ઉન્નત સમાજની હરોળમાં મૂકવાનું હતું તે રાજ્ય સરકાર સાકાર કરી રહી છે। 2001 પછી ગુજરાત અને ભારતના વિકાસનો સૂર્યોદય થયો। ગુજરાતના વિકાસનું મોડેલ આજે વિકાસનો પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામો અને તમામ ઘરો સુધી નળથી પાણી પહોંચાડવાનું આયોજન કર્યું છે, તેની સાથે સિંચાઈ સુવિધાનો પણ લાભ આપવામાં આવશે। આદિવાસી ઉત્કર્ષ એ આ સરકારની પ્રથમ અગ્રતા છે તેવી લાગણી વ્યક્ત કરતા જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી શ્રીમતી નિશાબેન સુથારે જણાવ્યું હતું।